साबरकांठा જિલ્લાના વડાલી શહેરમાં વંદે ગુજરાત વિકાસ રથયાત્રા આવી પહોંચી। વડાલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસના કામોને જનજન સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડાલી શહેરમાં આવેલ શેઠ સીજે હાઈસ્કૂલ ખાતે વિકાસ યાત્રાનું કુમકુમ તિલક કરી ભારતીય પરંપરા મુજબ વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વડાલી ખાતે થી વિકાસ યાત્રા દરમિયાન ધારાસભ્ય હિતુ કનોડિયાએ શહેરીજનોને જણાવ્યું હતું કે રાજ્યના સેવાડાના માનવીને તમામ પ્રકારની સેવાઓનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। રાજ્યનો કોઈ પણ નાગરિક યોજનાકીય લાભોથી વંચિત ન રહે તે માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। દરેક નાગરિકને યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। આજના વંદે વિકાસ રથ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે અલગ અલગ લાભાર્થીઓને રાધણ ગેસ કીટ, કુંવરબાઈનું મામેરું, પ્રધાનમંત્રી આવાસ યોજના, માતૃવંદના યોજના હેઠળ પોશાક કીટ, ખેડૂતો માટે બિયારણ કીટ તેમજ અલગ અલગ લાભાર્થીઓને અલગ અલગ સહાય કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા જીમ સેન્ટર સહિત અલગ અલગ વિકાસના કાર્યનું લોકાર્પણ કર્યું હતું। સરકાર દ્વારા મંજૂર કરાયેલા વડાલી નગરપાલિકા 6.31 કરોડ રૂપિયા મંજૂર થયા તે બાબતને આવકારી હતી। આ પ્રસંગે ઈડર વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા, તખતસિંહ હડિયોલ, રવિન્દ્રભાઈ બારોટ, પ્રદુબનસિંહ ચંપાવત, નગરપાલિકાના પ્રમુખ હંસાબેન સગર, ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ, ચીફ ઓફિસર જયમીન ચૌધરી, કારોબારી અધ્યક્ષ જયદીપસિંહ હડિયોલ, નગરપાલિકા સદસ્ય કેડી પરમાર, કપિલાબેન ખાંટ, શરણાચાર્ય બી આર ચૌધરી, નગરપાલિકાના સદસ્યો, વહીવટી સ્ટાફ, વડાલી વીજ કંપનીના અધિકારીઓ, આંગણવાડી બહેનો, મોટી સંખ્યામાં લાભાર્થીઓ, ભાજપના કાર્યકરો અને આગેવાનો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 20 વર્ષ, 2 દાયકાનો વિકાસનો રથ વંદે ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર તાલુકે તાલુકે ગામે ગામ ફરી રહ્યો છે। જ્યારે વિકાસની ગાથા લોકો સુધી પહોંચાડી રહ્યા છે, જે સપનું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જોયું હતું, એ આજે સાચું થઈ રહ્યું છે। અને આજના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એ પણ એ જ કેડીને કંડારી રહ્યા છે, એ જ રીતે વિકાસના દોરને આગળ વધારી રહ્યા છે। ત્યારે ગામે ગામ સુધી આ ગુજરાતની ગાથા, આ ગુજરાત જે રીતે વિકાસનો દોર સમગ્ર ભારતની અંદર જે રીતે અગ્રેસર રહીને જે કામો કર્યા છે, એ લોકો સુધી, યુવા પેઢી સુધી, બાળકો સુધી, આવનાર પેઢી સુધી આ વાત પહોંચે, એટલા માટે આ વંદે ગુજરાતની ગાથા ચારે બાજુ ફરી રહી છે। વંદે ગુજરાત યાત્રા નિમિત્તે આપ વડાલી તાલુકા અને વડાલી શહેરીજનોને શું સંદેશો આપશો? બસ આ જ રીતે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વડાલી શહેરની અંદર આજે નગરપાલિકામાં લગભગ 6 કરોડથી વધારે હર ઘર સે જલ, હર ઘર મે નલ સે જલ, એ આજે આ કાર્યક્રમ અહીંયા આપણા મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આજે થઈ રહ્યો છે। અને ઘણા બધા લોકાર્પણો, ખાતમુહૂર્તો આજે વડાલી નગરપાલિકામાં થયા છે। ખૂબ ખૂબ અભિનંદન શહેરીજનોને, વડાલીના અને તમામ નગરપાલિકાના જેટલા સભ્યો છે બધાને।